આખલાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। આખલાની સમસ્યા હવે ગંભીર બની રહી છે અને ત્યારે હઠીલા હનુમાન રોડ પર આવેલ આયુર્વેદિક હોસ્પિટલના ગ્રાઉન્ડમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું। બે આખલા બેફામ રીતે આક્રમક બની પોણો કલાક બાખડ્યા। લોકોએ આખલા યુદ્ધ રોકવા પથ્થર અને પાણીનો મારો ચલાવ્યો, તેમ છતાં પણ આખલાઓ બાખડતા રહ્યા। હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ઓચિંતા આખલા આવી ચડતા ભારે અફરાતફરી મચી ગઈ। સુરતમાં ધોરણ 12નો વિદ્યાર્થી હની ટ્રેપમાં ફસાતા આપઘાત। હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા વિદ્યાર્થી આપઘાત કર્યો છે। અશ્લીલ વિડીયો બનાવી આરોપીઓ પાસેથી 9600 રૂપિયા પડાવ્યા। પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ચોકબજાર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે। ફોન પે એકાઉન્ટમાં પણ ટ્રાન્ઝેક્શનની વિગત મળી આવી છે। વધુ રૂપિયાની માંગણી કરતા વિદ્યાર્થી આપઘાત કર્યો। માહિતી મળી એવી કે છોકરાના ફોન ઉપર ધાકધમકીના મેસેજ આવતા હતા અને પૈસા માંગતા હતા એ લોકો, તો એ માહિતી ઉપરથી અમે પોલીસોને જાણ કરી। એ છોકરાના ફોટા લઈ લીધેલા હશે અને છોકરાને ધાકધમકી આપીને પૈસા ઉઘરાવવાની માંગણી કરતા હતા। છોકરાએ પૈસા તો આપી દીધા હતા પણ છેલ્લે એનો અંજામ 4:30 વાગ્યે છોકરાએ આપી દીધો। દીકરો કોઈ દી મને પૂછ્યા વગર બહાર ગયો નહોતો। આ 5-2.5 કલાકમાં આ બધું બની ગયું છે, તો એ મેં તો મારો દીકરો ખોયો છે અને એ તો 17 વર્ષની ઉંમર, એટલે નાદાનીમાં બધું થઈ ગયું। એને અત્યારે મોટા હોય નાના હોય સખત રહો અને કહો કે આ ભૂલ બીજી વાર ન થાય, મમ્મી પપ્પાને જણાવે અને કોઈ પણ વસ્તુમાં આવી નાદાની ન કરે। વિદેશ જવાની લાલચમાં ગુજરાતી પરિવારોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે। આટલું જ નહીં, બોર્ડર પર એક પરિવારે જીવ પણ ગુમાવ્યો, તેમ છતાં લોકો વિદેશ જવા માટે તત્પર છે। ગાંધીનગરના દંપતીએ કેનેડા જવાની લાલચમાં 33 લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। કોસ્મેટિકનો બિઝનેસ સંભાળે છે અને હવે આ દંપતીને કેનેડા જવાની ઇચ્છા હોવાથી તેમણે વસ્ત્રાપુર સાલ હોસ્પિટલ પાસે જેબી ટાવરમાં આવેલા એરો હોલિડેનો સંપર્ક કર્યો, જ્યાં ઓફિસમાં બેસતા સુમિત પટેલ ઉર્ફે આસિફ અબ્બાસ અજમેરી તથા રવિ અને મયુર પટેલે તેમને વિઝા મેળવી આપવાની ખાતરી આપી। સાથે સાથે જ્યારે વિઝા મળી જાય પછી જ રૂપિયા આપવાના રહેશે, તેમ કહી દંપતીને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી। ન્યૂઝ 18 નેટવર્ક પર રાઇઝિંગ ઇન્ડિયાની ત્રીજી આવૃત્તિની જાહેરાત કરવા માટે અમે અત્યંત ઉત્સાહિત છીએ। રાઇઝિંગ ઇન્ડિયા એક પ્લેટફોર્મ કે જ્યાં અમે ભારતની સફળતા અને વિકાસની વાર્તાની ઉજવણી કરવા માટે કેટલીક સૌથી મોટી સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓને એકસાથે લાવીએ છીએ। આ વર્ષની થીમ રિયલ હીરોઝ છે, જ્યાં અમે અસાધારણ લોકોની વાર્તાઓ વિશે વાત કરીશું તેમજ તેમની અસાધારણ સિદ્ધિઓ। આ લોકોએ આપણા દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં ઘણી મદદ કરી છે અને આ ક્લાઇમેટ ઇમરજન્સી સામે લડનારાઓથી લઈ અને ભારતની કેટલીક સૌથી જૂની કલા વારસો અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં મદદ કરનારાઓ સુધીની હશે। ન્યૂઝ 18 નેટવર્કના દેશભરના પત્રકારોની મદદથી અમે આવા જ કેટલાક હીરોઝની શોધ કરી આગામી થોડા અઠવાડિયામાં તમારા માટે આવા જ ખાસ લોકોને ખાસ વાર્તા સાથે લાવીશું। हम सभी गाय के गोबर के गुणों के तत्वों से शायद बेखबर होंगे, लेकिन एक व्यक्ति ऐसे भी हैं जिनकी निराली सोच और गौ माता के प्रति अटूट लगाव ने मिलकर कुछ ऐसा बनाया जिससे समाज में उनकी एक अनोखी पहचान बन गई है। वर्ष 2016 में जयपुर शहर के भीमराज शर्मा ने गोबर का उपयोग कर पेपर को निर्मित किया। गाय के पास एक ऐसा क्या है, उसको एक ऐसा बिजनेस मॉडल बना के और इसको स्वावलंबी बनाया जाए कि इसको किसी के लिए चंदे की जरूरत नहीं रहे। तो एक गोबर एक ऐसा है इस गाय माता के पास में, गोबर को ऐसा उपयोगी बनाया जाए कि इससे गाय माता को स्वावलंबी बना सके। प्रगति की राह पर चलते हुए उन्होंने आज 70 से अधिक उत्पाद जैसे किताब, कैलेंडर, ग्रीटिंग कार्ड, मास्क जैसे उत्पादों को बिना केमिकल इस्तेमाल किए गोबर से बनाकर साबित कर दिखाया कि जिसको हम व्यर्थ समझते हैं उससे भी हम कुछ ऐसे उत्पाद बना सकते हैं जिससे पर्यावरण में संतुलन बना रहे और गाय भी सुरक्षित रहे। किसी को शादी में अपन इसमें कुछ पैसा डाल के अपन देते हैं और वो क्या करते हैं, इसे ऐसे ही जमीन पे फेंक देते हैं, तो वहाँ एक कचरा एक इकट्ठा हो जाता है। तो उसी तरह से आप देखिए कि हमने इसमें 12 तरह के बीज डाले, तो इस लिफाफे को पूरे दुनिया में देश में कहीं भी आप ले जाइए और कहीं भी आप फेंकेंगे इसे
तो इससे जो है सुंदर सुंदर पौधे उग जाएंगे। यह हर दिन करीब 2000 शीट पेपर तैयार करते हैं और आज यह न सिर्फ भारत में बल्कि दूर देशों में जैसे अमेरिका और ब्रिटेन में भी मशहूर हो गए हैं। राइजिंग इंडिया रियल हीरोज जोवानुं चालू राखो, ज्यां अमे तमने विविध क्षेत्रों में काम करता वास्तविक हीरोनी घणी वधु वार्ताओ लावता रहेशुं। बुलेटिन में अत्यारे बस आटलुं ज, रजा आपशो, नमस्कार। ग्राम्य विस्तारों में वरसियों पर